તો મિત્રો, આ છે, તમે જોઈ શકો છો, આને ચીલ તરીકે ઓળખવામાં આવે છે અને ખેતરમાં થાય છે. તમે જોઈ શકો છો આની કઢી સરસ મજાની થાય છે અને ભજીયા પણ સરસ મજાના થાય છે. તો આજે તમને આપણે બતાવીશ તમને કે આને કઢી કઈ રીતે આપણે બનાવીએ છીએ. સાસની જે કઢી હોય છે, તમે જોઈ શકો છો કે આમાં બજારમાં અવેલેબલ હોય છે, પણ આપણે તો ખેતરમાં ફ્રીમાં મળી જાય છે. ગામડામાં જે હોય છે એ દરેકને ખ્યાલ હોય છે કે આને આપણે કઈ રીતે આની કઢી બનાવીએ છીએ. તો ચાલો આજે તમને બતાવીશ કે આપણે આની કઢી કઈ રીતે બનાવીએ છીએ. તો બને રહેજો વિડીયોમાં અને તમને બતાવીશ અને ટોટલી વિડીયોમાં કવર કરવાની કોશિશ કરીશ કે આપણે આને કઈ રીતે બનાવીએ છીએ અને આને ખેતરમાંથી આપણે લાવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આને સરસ મજાનું પાણી પહેલાં પાણીમાં બાફવામાં આવે છે, ત્યારબાદ આમાં કઢી બનાવવામાં આવે છે. તો ચાલો અંતર વિડીયો ફાઇનલ તમે જોઈ શકો છો કે પાણીમાં આપણે આને જે એવું કરવા મૂકી દીધું છે, એટલે બોઇલ કરવા મૂકી દીધું, તમે જોઈ શકો છો. તો આ જે ખેતરમાં આસાનીથી મળી જાય છે, પણ બજારમાં તમને આને ખૂબ જ આનો ભાવ હોય છે, ખૂબ જ આનું ડિમાન્ડ હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે સરસ મજાનું આપણે પાણીમાં એને બાફવા માટે મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તો આજે તમને હું બતાવીશ કે આપણે આને ચીલની કઢી તરીકે આપણે ઓળખીએ છીએ. તો કઈ રીતે બનાવવામાં આવે છે આજે તમને હું બતાવવાની કોશિશ કરીશ. જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, વિડીયોને જરૂર લાઈક કરો. આવના વસ્તુ આપણે બનાવતા રહીએ છીએ આવું. તો એન તક વિડીયો જોજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં લસણ છે, આદું છે અને લીલા મરચા છે, સાથે જે આપણે લીલી હળદર હોય છે એ એડ કરી છે, તમે જોઈ શકો છો. અને આપણે આને એને પેસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. આમાં લસણ આપણે બે કરીશું, આપણે પોલી છે મોટી મોટી જે હોય છે લસણ, તો તમે જોઈ શકો છો. આપણે એને ઝીંઝીનું કરી નાખીશું, વાટી નાખીશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણે આને હેતું બાકી છે જે ઝીંઝીનું કરવાનું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે 10-15 મિનિટ થઈ ગઈ જાણે જે સરસ મજાનું ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો જે પાન હતા જે ચીલના, તો ફાઇનલી બફાઈ ગયા છે. હવે આપણે કઈ રીતે બનાવવાની આપણે કોશિશ કરીશું એ તમને જોવા મળશે. તો આપણે જે ગામડામાં જે મારા ઘરે બનાવીએ છીએ પ્રોપર એ રીતે આપણે બનાવવાની કોશિશ કરીશું. તો ચાલો એન્ડ તક વિડીયો જોજો અને આપણે અલગ અલગ મસાલા કયા કયા એડ કરીએ છીએ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો એન્ડ તક વિડીયો જોજો અને ઘણા બધી આપણી રેસીપી મારા જે ઘરે બનાવી છે તમને તમારી સાથે શેર કરું છું, એ પણ તમે જોઈ શકો છો. તો અમુક વસ્તુ જ્યારે બનાવવાની કોશિશ કરું છું ત્યારે તમને બતાવવાની કોશિશ કરું છું, અને જ્યારે ફ્રી હોય ત્યારે હું બનાવું છું. તો તમારો સાથ સપોર્ટ રહ્યો તો ચોક્કસ આપણે એવું નવું તમને ચોક્કસ આપણે બનાવીએ છીએ કાયમી, એ તમને જોવા મળશે. તો ચાલો એન તક વિડીયો જોજો આજનો. તો ચાલો આ બધું તમે જોઈ શકો છો. ફાઇનલ તમે જોઈ શકો છો કે આપણે આમાં લસણ જે બધું એડ કર્યું હતું, તો ફાઇનલ એને વાટ નાખ્યું છું. અને આ બધું તમે જોઈ શકો છો, આ છે દહીં અને છાશ છે અમૂલની, તો આપણે એડ કરીશું એ. તો ચાલો એન તક વિડીયો જોજો આજનો. મિત્રો, ફાઇનલ તમે જોઈ શકો છો કે આ બફેને રેડી થઈ ગયો છે. તો આપણે હવે આપણે એની પ્રોસેસ આગળ વધારીશું, રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું. તો એન તક વિડીયો જોજો અને કઈ રીતે આપણે બનાવીએ છીએ એ તમને જોવા મળશે. તો ચાલો, નવા હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને કદાચ લાઈક કરી નાખજો. આવું નવું વસ્તુ આપણે તો મિત્રો, આજે તમે જોઈ શકો બાજરીનો લોટ અને આમાં યાદ કર્યો છે જે આપણે બોઇલ કર્યું છે ચીલની ચીલી છે. તમે જોઈ શકો કે આમાં આપણે ટોટલ જે મસાલા એડ કરીશું.
બરોબર છે. બે કકડા કરજો ને વધુ. Mm-hmm.